જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છું તીર સમાચાર દર્શક મિત્રો વધુ એકવાર તીર સમાચાર ઉપર મહોર લાગી છે સૌ પ્રથમ તીર સમાચાર દ્વારા જેતપુર પાવી બેઠક ઉપર જયંતિ રાઠવા પ્રબળ દાવેદાર હોવાની વાત કહી હતી અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જેતપુર પાવી બેઠક માટે જયંતિ રાઠવાની પસંદગી કરવામાં આવી છે જયંતિ રાઠવાના નામની ઘોષણા કરવામાં આવી છે દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની ચોથી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને તેમાં છોટાઉદેપુરની પાવી જેતપુર બેઠક ઉપર જયнти રાઠવાને ઉમેદવાર घोषित કરવામાં આવ્યા છે જી હા ભારતીય જનતા પાર્ટી દ્વારા જેતપુર પાવી બેઠક ઉપરથી જયнтиભાઈ સૌજીભાઈ રાઠવાને ભાજપના ઉમેદવાર घोषित કરવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર અને સંખેડા આ બંને બેઠકો પર ભાજપ દ્વારા પોતાના ઉમેદવારના નામની ઘોષણા અગાઉ કરી દેવામાં આવી હતી પરંતુ જેતપુર પાવી બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક પોતાના ઉમેદવારની ઘોષણા ન કરાતા અને તર્ક વિતર્ક સર્જાયા હતા કારણ કે પાવી જેતપુર બેઠક જે છે ખૂબ જ મહત્વની બેઠક ગણાય છે કારણ કે જેતુરપાવી બેઠક ઉપરથી જ નેતા વિપક્ષ સુખરામ રાઠવા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે ગત વિધાનસભામાં પણ તેઓ આ જ બેઠક ઉપરથી જયંતિ રાઠવા સામે જ ચૂંટણી જંગ જીત્યા હતા અને એટલા માટે જ આ બેઠક ખૂબ જ મહત્ત્વની હતી અને એને લઈને જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક ઉપર કોની પસંદગી કરવી તેને લઈને મથામણ ચાલી રહી હતી અને આખરે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જયંતિ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે આપને એ પણ જણાવી દઈએ કે આ બેઠકો પરથી ઉમેદવારની ઘોષણા ન થતાં જે ચર્ચાઓ ચાલી હતી અને જયંતિ રાઠવાને જો ટિકિટ આપવામાં ન આવે તો મોટી સંખ્યામાં તેમના સમર્થકો સામે પણ આવ્યા હતા ત્યારે આજે જયંતિ રાઠવાના નામની જાહેરાત થઈ છે જયંતી રાઠવા કે જે વર્ષ બે હજાર સાતથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે બે હજાર સાતમાં તેમણે એકસો બેતાલીસ જેતપુર પાવી સામાન્ય બેઠક ઉપર મોહનસિંહ રાઠવા સામે ચૂંટણી મેદાનમાં તેઓ ઉતર્યા હતા મોહનસિંહ રાઠવાને સુડતાલીસ હજાર ચાલીસ મત મળ્યા હતા જ્યારે જયંતી રાઠવાને છેતાલીસ હજાર એકસો એક મત મળ્યા હતા માત્ર નવસો ઓગણચાલીસ મતથી તેમની હાર થઈ હતી પ્રથમ ચૂંટણીમાં તેઓ માત્ર નવસો ઓગણચાળીસ મતોથી હાર્યા હતા ત્યારબાદ ફરી વર્ષ બે હજાર બારમાં તેમણે આજ બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ચાર હજાર બસોને ત્રોતેર મતોથી વિજય હાંસલ કર્યો હતો નેતા વિપક્ષ સુખરામ રાઠવા તે વખતે આ બેઠક ઉપર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા અને જયંતિ રાઠવા સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ફરીથી તેઓ બે હજાર સત્તરમાં જેતપુર પાવી વિધાનસભા બેઠક ઉપર જ ચૂંટણી લડ્યા અને સુખરામ રાઠવા સામે તેમની ત્રણ હજાર બાવન મતોથી હાર થઈ હતી જયંતિ રાઠવા કે જે બે હજાર બારમાં ચૂંટણી જીત્યા બાદ તેમને વન પર્યાવરણ અને આદિજાતિ વિભાગના સંસદીય સચિવ તરીકેનો પદભાર પણ સુપ્રત કરવામાં આવ્યો હતો માત્ર જેતપુર પાવી વિધાનસભા ક્ષેત્રમાં જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી પંથકમાં એક દબંગ નેતાની છાપ ધરાવતા જયંતિ રાઠવાને વધુ એકવાર ભારતીય જનતા પાર્ટીએ જેતપુર પાવી બેઠક ઉપરથી પોતાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે અને તેને લઈને તેમના જે સમર્થકો છે કાર્યકરો છે તેમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે જેતપુર પાવી બેઠક ઉપરથી કોંગ્રેસ દ્વારા ગઈકાલે જ નેતા વિપક્ષ એવા સુખરામ રાઠવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસ તરફથી સુખરામ રાઠવા ભાજપ તરફથી જયંતિ રાઠવા અને આમ આદમી તરફથી રાધિકા રાઠવા જેતપુર પાવી વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી મેદાનમાં છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો